થાય છે. દ્વારકાના સુરજ કરાડી પાસે અકસ્માત થયો છે જેમાં બે લોકોના જીવ ગયા છે. જી આ ઘટના દ્વારકાની છે. સુરજ કરાડી હાઈવે પાસે અકસ્માત, બેફામ ડમ્પર ચાલકે બે લોકોનો જીવ લીધો છે. બેકાબુ ડમ્પર બે વીજ પોલ ડારી પર ફરી વળ્યું હતું. ફ્રૂટ શાકભાજી વિક્રેતાનું મોત થયું છે અને બે લોકોને ગંભીર ઈજા પણ પહોંચી છે. બેફામ ડમ્પર ચાલકે વીજ પોલ અને લારી પર ટ્રક અથડાવ્યા બાદ અન્ય બે ડમ્પરને પણ અડફેટી લીધું હતું અને ઘટના બાદ પોલીસે ઘટનાસ્થળે પહોંચી અને તપાસ હાથ ધરી છે. સુરતમાંથી પકડાઈ છે ઠગ ટોળકી. બોગસ દસ્તાવેજ બનાવી અને આ ઠગ ટોળકી અન્ય લોકો સાથે ઠગાઈ કરતી હતી. જો કે મુખ્ય આરોપી ઉર્ફે બંટી જૈન આચરી છે આખી ઠગાઈ. 3.66 કરોડની છેતરપિંડી આચરવામાં આવી છે. ટોળકીના 12 આરોપીઓને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે. બોગસ દસ્તાવેજ બનાવી અને ઠગાઈ કરતા હતા તેઓ. મુખ્ય આરોપી બંટી છે, બંટી જૈને ઠગાઈ આચરી છે. બીભસ મેસેજ કરવા એ ગુનો બને છે પરંતુ લોકો તે ભૂલી જાય છે. આવા જ એક આરોપીની વાત અમે કરી રહ્યા છે, વાત કરી રહ્યા છે સુરતની, કે જ્યાં સાયબર ક્રાઇમ બ્રાન્ચે સોશિયલ મીડિયા પર બીભસ મેસેજ કરતા યુવકની ધરપકડ કરી છે. યુવક ફરિયાદીના નામે ફેક આઈડી બનાવી અને લોકોને બીભસ મેસેજ કરતો હતો. ફરિયાદીને બદનામ કરવાના ઈરાદે લોકોને ગંદી ગાળો લખતો હતો. સાયબર ક્રાઇમે આરોપી હાર્દિક ઓડની ધરપકડ કરી છે અને શા કારણે આ પ્રકારના મેસેજ કરતો હતો તે અંગે હાલ તપાસ ચાલી રહી છે. ન્યૂઝરૂમ લાઇવમાં આગળ વધીશું એક નાનકડા બ્રેક બાદ. હાલ રોકાઈ રહ્યા છે બ્રેક માટે.